नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 ना अंतर्गत गया तासनी अंदर आपणे ध्वनि श्रेणी नो अभ्यास करेलो हतो। आजे फरीथी आपणे आगळना तासमां अभ्यास करी रह्या छीए। तो आजे आपणे धोरण आज विषय धोरण 8માં પણ હતો, એ જ 9માં અને 10માં પણ અનુક્રમે જળવાઈ રહેશે। તો આજે આપણે ધોરણ 9ના અંતર્ગત જોડાક્ષરોની ધ્વનિ શ્રેણી છે એનો અભ્યાસ કરીશું। સૌથી પહેલાં આજે જોડાક્ષરો છે, એ જોડાક્ષરો છે મોટે ભાગે ભાષાની શુદ્ધિ માટે, ભાષાને સુદૃઢ બનાવવા માટે ખૂબ ઉપયોગી એવો વ્યાકરણિક મુદ્દો છે। હવે આ જોડાક્ષરો છે, જે કોઈ ભાષા પ્રેમી છે તો ભાષાને અંતર્ગત વધારે ચીવટથી લખવા માંગે છે, તો એમના માટે આ જે જોડાક્ષરોનો અભ્યાસ છે એ વધારે સુદૃઢ એમને બનાવે છે। આમ જોઈએ તો આપણી આ માતૃભાષા છે અને હંમેશને માટે આપણે ભાષા ભૂલ વગર જ લખવી જોઈએ, તો અહીંયા આ જોડાક્ષરોનો અભ્યાસ છે એ બાબતે આપણે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે। આ માત્ર 8, 9, 10 પૂરતો જ આ વ્યાકરણ એકમ નથી, પરંતુ તમામ ક્ષેત્રની જે એક્ઝામો છે, જીપીએસસી લઈ, બેંકથી લઈ, એ તમામ ક્ષેત્રની જે એક્ઝામોની અંદર પણ આ ટોપિક છે મહત્વપૂર્ણ બની રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનો વિગતે અભ્યાસ કરીએ। ગયા વખતના તાસની અંદર આપણે જોયેલું હતું ધ્વનિ શ્રેણીની અંદર, તો જેમની અંદર દેખીતી રીતે જ ઉચ્ચારણ અને લખાણની અંદર એમની લાક્ષણિકતા વિશેષતા આપણે અહીંયા જોવા મળતી હતી। જેમ કે હું તમને એમ કહું, આ જે અન્ન છે, સિક્કા છે અને સ્વરૂપ છે, તો વિદ્યાર્થી મિત્રો આ અભ્યાસ આપણે ગયા વખતે ગયા તાસમાં કરી ચૂક્યા છીએ, જ્યાં ઉચ્ચારણની અંદર જ અને દેખીતા સ્વરૂપની અંદર જ જોડાક્ષરો આપણે જોઈ શકીએ છીએ, અન્ન, સિક્કા, સ્વરૂપ। તો અહીંયા હું અન્ડરલાઈન કરું છું એ ભાગને જ હું દર્શાવું છું। અન્ન તો કે ન વત્તા ને અ, સિક્કામાં તો કે ક વત્તા ને આ, પછી સ્વરૂપમાં તો કે સ વત્તા ને અ। તો અહીંયા હું તમને શા માટે આ દર્શાવું છું, એટલા માટે જ ગયા વખત તમને થોડું યાદ આવી છે। હવે અહીંયા આપણે જોયું છે કે દેખીતી રીતે લખાણમાં બંને બાબતો અહીંયા જોઈ શકાય છે, પરંતુ હવેના જે જોડાક્ષરો છે એ કેટલાક વિશિષ્ટ પ્રકારના છે અને જે અઘરા છે એવા આપણે જોડાક્ષરોનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલાં એની વ્યાખ્યા લઈ લઈએ, આ જોડાક્ષરો એટલે શું? તો જોડાક્ષરો એટલે સામાન્ય વ્યાખ્યા આપણે લઈએ તો આપણે જોઈએ છીએ કે જોડાક્ષરો એટલે બે વર્ણોનું જોડા, બરાબર છે? હવે અહીંયા હું તમને કેટલાક વિશિષ્ટ પ્રકારના અને કંઈક ખાસ એવા હું વર્ણો બતાવું છું। જેમ કે અહીંયા આ જે ક્ષ છે આ જ્ઞ છે અને ત્ર છે, તો આ જે ક્ષ છે આ જ્ઞ છે અને ત્ર છે, દેખીતી રીતે આપણે એક જ વર્ણ દેખાય છે, એક જ વ્યંજન દેખાય છે, પરંતુ નહીં વિદ્યાર્થી મિત્રો, આ જે ક્ષ છે, જ્ઞ છે, ત્ર છે, એ વર્ણ છે વિભિન્ન પ્રકારના વ્યંજનોથી બનેલો છે, પ્રત્યેક વર્ણ છે। જેમ કે ક્ષની વાત કરું તો ક વત્તા સ વત્તા અ, આ ત્રણેય વ્યંજનોથી આ ક્ષ બનેલો છે। એવી રીતે આપણે જ્ઞની વાત કરીએ તો જ્ઞની અંદર જોઈએ છીએ જ વત્તા યં વત્તા અ થી આ બનેલો છે, યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? આ આપણે અંગ, જંગ એની વાત કરતા હતા, આ જ્ઞ મોટે ભાગે વિદ્યાર્થીઓ છે ગ અને જનો, ગ અને ન એમ બોલશે, પરંતુ નહીં, આ જે જ્ઞ છે એ જ, યં અને અ થી બનેલો છે। એ રીતના ત્રણની વાત કરીએ તો ઉચ્ચારણ જો ત્ર, ત, ર અને અ, એટલા માટે આ ત, ર અને અ એનાથી આ ત્ર બનેલો છે। તો જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ક્ષ, જ્ઞ, ત્ર એમના આપણે થોડા ઉદાહરણો જોઈએ। જેમ કે ક્ષમાં છે,
तो क्षमानी अंदर तो अहीं आपणे जो एक श तो एक क श अ पछी म अने आ क्षमा यज्ञ तो अहीं यज्ञ तो यज्ञनी अंदर जो है य वत्ता अ वत्ता ज्ञ तो ज्ञमां शुं थशे याद करो हमणां ज कहेलुं हतुं ज यंग ने अ य वत्ता अ वत्ता ज वत्ता यंग वत्ता ने अ त्रणी आपणे वत करीए त्राड तो अहीं जो अहीं त्र बराबर त र आ तो अहीं त र आ ड अ तो अहीं जे देखीती रीते आपने लागता કેટલાક લાક્ષણ વિશિષ્ટ એવા જે વર્ણો છે જે લાગે છે એક જ વર્ણ પરંતુ એમાં કેટલાય એવા બેથી અધિક વર્ણો કે વ્યંજનો જોડાઈને એ બનેલો છે. હવે એવી જ રીતના આજે આપણે દના જોડાક્ષરો જોઈએ છીએ. દના જોડાક્ષરો જે દેવનાગરી લિપિની અંદર દ છે આ રીતે દર્શાવાય છે. આ જે દેવનાગરી લિપિ છે દ એમના આપણે જોડાક્ષરો વિસ્તારથી જોઈએ. જેમ કે હું તમને એમ કહું કે તદ્દન મુદ્દો રદ્દી હોદ્દો અહીંયા હું જ્યારે જે ઉચ્ચારણ કરું છું તદ્દન હોદ્દો મુદ્દો તો એની અંદર આવતો જે દ છે પછી મુદ્દો હોય રદ્દી હોય તો એમની અંદર જે આવતો દ છે થડકાવાળો છે. થડકાવાળો એટલે અહીંયા દ વત્તા દ નું જોડાણ થયેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક લોકો એમને અહીંયા દ ખોળો સમજે છે. અહીંયા દ ખોળો નથી સમજવાનો. અહીંયા આપણે જોડાક્ષરો છે એમ એ જોડાક્ષરો છે આ રીતે લખાય છે. જેમ કે મુદ્દો હોદ્દો રદ્દી વગેરે તો આ રીતે જ્યારે લખાય છે ત્યારે જે આવતા ઉચ્ચારાતા જે વર્ણ છે એમાં થડકો લાગે છે દની અંદર. મુદ્દો હોદ્દો રદ્દી ને અહીંયા શું લાગેલું છે તો કે દ વત્તા ને ઓ અહીંયા તો કે દ વત્તા ને ઓ પરંતુ અહીંયા શું છે તો કે અહીંયા આપણે જોઈએ છીએ દ વત્તા ને ઓ અહીંયા તો કે દ વત્તા ને દીર્ઘ ઈ. તો આપણે ક્રમશઃ જોયું કે આ તદ્દન માં જે રહેલો દ છે એની અંદર પણ દ બે સમાયેલા છે. હવે જોઈએ કે તદ્દન બરાબર ત વત્તા ને અ વત્તા દ વત્તા દ વત્તા ને અ વત્તા ન વત્તા ને અ તદ્દન જોયું. એવી રીતે આપણે અહીંયા જોઈએ છે અહીંયા દના વિભિન્ન વર્ણની સાથે થતા અક્ષરોનું જોડાણ એનો જ આપણે અભ્યાસ કરીએ છીએ. જેમ કે યુદ્ધ આયુદ્ધ વૃદ્ધ શુદ્ધ આ તમામ પ્રકારના મેં દ્ર લખ્યા છે. ઉચ્ચારણ જોયું યુદ્ધ વૃદ્ધ શુદ્ધ. હવે અહીંયા જે જોડાક્ષર દેખાય છે એ જોડાક્ષર કેવો છે તો અહીંયા ખરેખર દ ધ અ જોડાયેલો છે. જો ધ્યાનથી જુઓ અહીંયા દ ધ ને અનું અહીંયા જોડાક્ષર થયેલું છે. હવે એટલા માટે જ હું તમને કહું કે યુદ્ધ તો કે ય વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા ને અ યુદ્ધ વૃદ્ધ તો વૃદ્ધ બરાબર તો કે વ વત્તા આ વૃ એટલે રુ પછી વત્તા ધ્ર એટલે કે દ વત્તા ધ વત્તા ને અ શુદ્ધ. સો શુદ્ધની અંદર પણ આપણે જોઈએ છીએ કે સ વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા ને અ જોયું. વિદ્યાર્થી મિત્રો આ જે યુદ્ધ વૃદ્ધ શુદ્ધ તમામના અંદર આવતો જે દ છે એ કેવો છે તો દ ધ ને અ નું જોડાણ થયેલું છે. હવે એવી જ રીતે આપણે અહીંયા જોઈએ છે પદ્મ. આજે જોઈએ છીએ પદ્મ
તમે એમ કહેશો આ અક્ષર તે કેવો છે? આજે આપણે વિભિન્ન પ્રકારના જોડાક્ષરોનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા જે છે એ દેવનાગરિક લિપિનો દ વત્તા ને મ એમાં સમાયેલો છે. દેવનાગરિક લિપિનો દ વત્તા ને મ બરાબર શું બન્યો છે? અહીંયા મ આનું ઉચ્ચારણ થશે. આ સંસ્કૃત શબ્દ છે પદ્મ, એનો મતલબ થાય છે કમળ. પણ આજે પદ્મ છે એમનું આપણે જોઈએ છે. મેં અહીંયા રેખાંકિત ભાગ કર્યો છે, એની અંદર થાય છે દ્મ દ મ, અને અહીંયા થશે અહીંયા વત્તા ને અ. તો એવી રીતના છદ્મ હોય તો શું થશે? આ જ રીતના દ દેવનાગરિક લિપિનો હારે મ, તો કે છ વત્તા અ વત્તા દ વત્તા મ વત્તા અ. તો અહીંયા જે ઉચ્ચારણ છે દ્મ છે. સમજાયું કે અહીંયા દેવનાગરિક લિપિનો દ વત્તા ને મ જોડાયેલો છે. હવે આપણે એવા કેટલાક આગળ દ ની સાથે જોડાયેલા બીજા અક્ષરોનો અભ્યાસ કરીએ, જેમ કે અહીંયા છે મુદ્રા, પછી દ્રાક્ષ, પછી દ્રાવણ. વિદ્યાર્થી મિત્રો, કશું અઘરું નથી, ઉચ્ચારણની અંદર જ તમને એ દેખીતો ફેરફાર જોવા મળશે. અહીંયા હું બોલું છું મુદ્રા, દ્રાની અંદર દ ર અને આ, દ્રાક્ષ દ ર અને આ, દ્રાવણ દ ર અને આ. તો સૌથી પહેલા આપણે મુદ્રા જોઈએ. મુદ્રા તો કે મ હસ્વ ઉ દ વત્તા ર વત્તા ને આ. દ્રાક્ષ જોઈએ તો દ્રાક્ષની અંદર આવતો દ્ર છે એની અંદર દ ર આ ક સ અને અ. દ્રાવણની અંદર તો દ્રાવણની અંદર છે દ્રાવણ, તો દ ર આ વ અ હણ અ. તો આ દ્રાવણ. એમના પછી આપણે અહીંયા આપણે દ્રનો અભ્યાસ કર્યો, દ્ર દ ર અને અ. એના પછી આપણે વધુ એક જોડાક્ષરો દને અંતર્ગત જોઈએ આપણે, જેમ કે દ્વિતીય, દ્વિતીય, દ્વિગુ. હવે આ જે દ્વિતીય છે દ્વિગુ છે, હજી એક અક્ષર જોઈ લઈએ વિદ્વાન. હવે અહીંયા હમણાં આપણે અભ્યાસ કરેલો હતો દ્રાક્ષ દ્રાવણ. અહીંયા તો કે અહીંયા દ્વિતીય અહીંયા અક્ષર છે દ ની સાથે વ જોડાયેલો છે, દ ની સાથે વ, તો કે દ વ, અને હારે છે અહીંયા દીર્ઘ હ્રસ્વ ઈ. દ્વિ ટી ય તનમાં શું છે? તો કે ત ખોળો, એમાં સ્વર છૂટો પડે છે દીર્ઘ ઈ ય વત્તા ને અ. આ દ્વિતીય. હવે એવી રીતના આપણે જોઈએ છે દ્વિગુ. હવે દ્વિગુ છે દ્વિગુ, તો એના બરાબર આપણે જોઈએ છે દ વ હસ્વ ઈ, દ વ હસ્વ ઈ વત્તા ગ ને ઉ. વિદ્વાન, વિદ્વાનમાં પણ આપણે જોઈએ અહીંયા વ વત્તા હસ્વ ઈ, દ વ આ ન અ. વિદ્વાન. તો અહીંયા આપણે જોયું દ અને વ ના જોડાક્ષરો. હવે આપણે કેટલાક એવા જોડાક્ષરો જોવાના છે જે દમાં જ એનો સમાવેશ થાય છે. જેમ કે હું તમને કહું કે દ્રશ્ય, દ્રશ્ય ઉચ્ચારણ થાય છે દૃશ્ય. એવી રીતના હું કહું દૃઢ, દૃઢ. હવે
તમે આ શબ્દ જુઓ, વાંચો, દૃશ્ય દ્રઢ. હવે અહીંયા જે ઉચ્ચારણ છે દનુ તો છે જ, પણ દની સાથે શું જોડાયેલું છે સે જુઓ. તો તમે અહીંયા જોતા હશો, અહીંયા જે આવેલું છે ધ્રુ છે એ નથી આ હસાવાળું, નથી દીર્ઘાવાળું, પણ અહીંયા જે છે દૃશ્ય છે એ કેવું છે તો કે રુ છે. શું છે? રુ. આ ઉપર નથી, આ દીર્ઘ ઉપર નથી, ને અહીંયા છે રુ સમાયેલો છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ખાસ ત્રણે ત્રણ અહીંયા મેં આ વર્ણો મૂકેલા છે, જે હ્રસ્વવાળું, દીર્ઘાવાળું અને ધ્રુવ. તો જે હ્રસ્વવાળું છે એમાં તો ઉ આવશે જ, દીર્ઘાવાળું છે એની અંદર મોટું ઉ આવશે જ, પણ આ જે ધ્રુવ છે એની અંદર આવશે અહીંયા રુ આવશે. આમાં રુ સમાયેલો છે, અને રુ છે એ શું છે? પોતે સ્વર છે. એમના પછી આપણે ક્યારેય બીજો સ્વર લગાવીશું નહીં. તો એવી જ રીતે અહીંયા આપણે જોઈએ છે દૃશ્ય, તો એનું આપણે શું કરશું ધ્વનિ શ્રેણીમાં? તો કે અહીંયા દ વત્તા રુ વત્તા સ વત્તા ય વત્તા અ. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુ બાબત હું તમને વચ્ચે કહી દઉં કે અહીંયા આપણે તમામ પ્રકારના જોડાક્ષરો જોઈએ છીએ ત્યારે જે ધ્વનિમાંથી કે વર્ણમાંથી સ્વરની બાદબાકી થશે ત્યારે જે બાકેલો વધેલો જે વ્યંજન છે એ ખોડો બની જાય છે, હલંતો બની જાય છે. આ ખોડો બની ગયો, એમાં રૂ આવી ગયું દૃશ્ય, તો એની અંદર ટૂંકમાં સ્વરનો લોપ થઈ જાય છે. હવે દ્રશ્ય મેં સ ય અને અ, તો સ્વરોનો અહીંયા લોપ થઈ જાય છે, એટલા માટે જ આ ખોડા બને છે. હવે એવી રીતે આપણે સમગ્ર દેવનાગરિક લિપિના આ જે દની સાથે દ છે, આપણે એમ એમ થતું હોય કે આ દ આમ કેમ લખાય છે, પણ આ જે અક્ષ વર્ણ છે એ દેવનાગરિક લિપિનો દ છે. આ દની સાથે વિભિન્ન પ્રકારના જોડાક્ષરો જોયા, બરાબર? તદ્દન, યુદ્ધ, પદ્મ, મુદ્રા, દ્વિતીય, દૃશ્ય. તો એની અંદર તમામનો અભ્યાસ કર્યો, જે તની સાથે જ બીજા જોડાયેલા વર્ણો જોયા. હવે એવી રીતના આપણે ધના જોડાક્ષરોનો પણ અભ્યાસ કરીએ. ધ, હવે ધ, તો આ જે ધ ધ્વનિ છે એમના જોડાક્ષરોમાં પહેલું લખું છું અહીંયા, જેમ કે યોદ્ધ. હવે આ જે દ દેવનાગરિક લિપિ દના જે જોડાક્ષરો છે એમના કરતાં તમને થોડાક સરળ લાગશે, કેમ કે દેખીતી જ તમને દેખાય છે કે બે ધ અહીંયા જોડાયેલા છે, બે ધ જોડાયેલા તમને દેખાશે, એટલે તમને આમાં કશું જ વધારે અઘરું નહીં લાગે. જેમ કે આપણે જોઈએ છે અહીંયા ય વત્તા ને ઓ વત્તા ને અહીંયા જોઈએ છે ધ વત્તા ધ ને આ, તો કે અહીંયા ધ વત્તા ધ વત્તા ને યોદ્ધા, અધર, અધર. ફરીથી તમને દેખાય જ છે કે અ વત્તા ધ વત્તા ધ વત્તા ને અ, ર ને અ, અ અ વત્તા ધ વત્તા ધ વત્તા અ વત્તા ર વત્તા ને અ, અ ધ ર. હવે અહીંયા યોદ્ધા અધર એમાં બે ધનું જોડાણ છે, ધ ધ અને આ, એમના આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ધને અંતર્ગત જ સંધ્યા, હું જ્યારે શબ્દ લખું છું સંધ્યા, સંધ્યા લખું છું ત્યારે સંધ્યા, સંધ્યા અધ્યાપક. હવે જ્યારે હું લખું છું ત્યારે તો અહીંયા જે આવતો સંધ્યા, આને તો અનુસ્વાર છે જ, એટલે સ વત્તાને અનુસ્વારવાળો અમ વત્તાને ધ અને યનું જોડાણ છે. આ ધ વત્તાને ય વત્તાને આ, અધ્યાપકની અંદર, તો અધ્યાપકની અંદર જોઈએ છે અ વત્તા ધ વત્તા ય વત્તા આ અધ્યા, પક બરાબર પ વત્તા અ વત્તા ક વત્તા ને અ.
अया संध्या अध्यापक ध य आ ध य आ जोयो विद्यार्थी मित्रों हवे आपणे जोए छे अहींया धने अंतर्गत ज के ध्रुव अहींया अक्षर छे अहींया ध्रुव पछी छे ध्रुजारी हवे ध्रुव छे तो फरीथी पेलो अक्षर याद करो छो द्रावण द्राक्ष तो एमां जे बोलो छो त्यारे ज ए स्वर निकळशे र एवी रीतना अहींया ध्वनि साथे र नुं उच्चारण छे ध वत्ता ने र वत्ता ने उ वत्ता व वत्ता ने अ तो ध्वनि साथे अहींया र જોડાયેલો છે અને રસવાળું છે એટલા માટે ઉ ધ્રુજારીમાં પણ એમ જ રહેશે ધ ર ઉ હવે એવી જ રીતના જોઈએ છે અહીંયા ધ્વનિ 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 છે અથવા તો ધ્વજ હવે આ જે ધ્વનિ છે તો કે ધ વત્તા વ વત્તા અ નું જોડાક્ષર નો જોડ્યો અક્ષર બનેલો છે વર્ણ બનેલો છે ધ્વજમાં અંદર તો કે આ ધ વ વત્તા ને અ એવી રીતના આપણે જોઈએ છીએ ધ્રુતિ હવે ધ્રુતિની અંદર જોઈએ છીએ ધ્રુતિ ફરીથી વિદ્યાર્થી મિત્રો આમાં રહેલો જે ધ્રુ છે ધ્રુવ એની અંદર નથી રસવાળું નથી દીર્ઘાવાળું આયા છે છે એ રુ છે એટલા માટે અહીંયા ન ઉ આવે ન દીર્ઘ ઉ આવે પણ અહીંયા આવશે રુ આ બંને ખોટા આ સાચો ધ્રુતિમાં આપણે જોઈએ કે ધ વત્તા ને રુ રુ પોતે સ્વર છે એટલે આગળ સ્વર કોઈ મુકાતો જ નથી પછી તી તો કે ત વત્તા ને હસ્વ ઈ ઈનું પાખ્યું આપણે ટૂંકમાં કરશું ત ધ્રુ તી હવે એવી જ રીતના આપણે જોઈએ આગળ આપણે કેટલાક સ ના જોડાક્ષરો સ ના જોડાક્ષરોમાં આપણે જોઈએ છીએ સ વાળા જોડાક્ષરો છે એ તો કે સ ના જે જોડાક્ષરો છે એની અંદર આપણે સામાન્ય રીતે આ સ્ર લખીએ છીએ તો આ સ્ર છે શેનો બનેલો છે તો સ છે એ શ વત્તા ર અને અ નો બનેલો છે એટલા માટે જ અહીંયા શ્રવણ શ્રદ્ધા તો એની અંદર આ શ ર અને અ લખાશે હવે આમના જોડાક્ષરો બનાવીએ તો શ ર અ વ અ હણ અ પછી અહીંયા શ્રદ્ધાની અંદર તો કે શ ર અ ધ્ર એટલે દ ધ અને આ હવે આગળ આપણે જોઈએ છીએ શ્વાસ હવે અહીંયા જે શને અંતર્ગત આ શ્વાસ છે એમાં જે શ્વાસ છે એ શ્વેત છે એમાં જે આવેલો જે શ છે વ સાથે જોડાયેલો છે એટલા માટે સ વત્તા ર સ વત્તા વ વત્તા ને આ આ શ્વા શ્વેતની અંદર કે શ વત્તા વ વત્તા અહીંયા એક માત્ર છે એટલે એ એમ થશે હવે આશ્ચર્ય જોઈએ તો તો કે આશ્ચર્યની અંદર જોઈએ છે આશ્ચર્ય ચ આશ્ચર્ય એમાં ચ તો ચ એટલે તો કે ચ એટલે સ વત્તા ચ વત્તા અ નો સમન્વય નો જોડાક્ષરનો બનેલો ચ એટલા માટે જ આ વત્તા સ ચ અ ય છે એની અંદર ર પહેલા બોલાશે પછી ય વત્તા ને અ બનશે આશ્ચર્ય તો કે આ વત્તા સ ચ ય અ વત્તા ર વત્તા ને ય વત્તા અ હવે એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે હ ના જોડાક્ષરો જોઈએ હવે હ ઉચ્ચારણ ની સાથોસાથ કયા કયા જોડાક્ષરો એમની અંદર સમાયેલા છે જેમ કે અહીંયા હું જોઉં છું લખું છું બ્રહ્મ પછી બ્રાહ્મણ હવે અહીંયા જે હું બ્રાહ્મણ બ્રાહ્મણ હવે આ બ્રહ્મ છે તો એમાં શું થશે આ બ્ર તો કે બ ર અ વત્તા હમની અંદર શું થશે હ મ અને અ હ મ અને અ
એ રીતે બ્રાહ્મણ છે તો પણ એમાં પણ એમ જ થશે. આ બ ર આ વત્તા હ મ અ વત્તા હણ ને અ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બ્રાહ્મણ બ્રહ્મ એમાં હ મ જોડાયેલો છે, અહીંયા પણ હ સાથે મ જોડાયેલો છે. એવી જ રીતે જોઈએ છે મધ્યાહન, મધ્યાહન અહીંયા આપણે હ ને ન નો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા જે રેખાંકિત ભાગ કરું છું એની અંદર શું જોડાયેલું છે, હ અને ન વત્તા ને અ, મધ્યાહન. એટલે જાનવી છે તો, તો જાનવી ની અંદર જાનવી એની અંદર પણ છે અહીંયા હ વત્તા ને ન વત્તા અ, એમાં શબ્દ વર્ણ છે જોડાયેલા છે. હવે અહીંયા છે બાહ્ય સહ્ય. હવે આ જે બાહ્ય છે, બાહ્ય સહ્ય, હવે બાહ્ય છે એમાં શું છે, હ વત્તા ય વત્તા ને અ થી બનેલો છે હય. એટલે સહ્ય છે તો, તો સહ્ય છે એમાં પણ હ વત્તા ય વત્તા ને અ બનેલો છે. હવે એવી રીતે જોઈએ છીએ અહીંયા જીવવા, જીવવા એમાં શું છે, જીવવાની અંદર તો અહીંયા જોવા મળશે હ વ અને આ, આ હ વ અને આથી બનેલો છે. એવી રીતે આપણે જોઈએ છે ફરીથી હૃદય. ઉચ્ચારણની અંદર આપણે ભલે ઘણા બધા વિભિન્ન પ્રકારના ઉચ્ચારણ કરે છે, હૃદય ને હૃદય ને હૃદય આનું સાચું ઉદાહરણ છે. હવે અહીંયા જે હની અંદર જે આવેલો છે રૂ, આ રીતે લખાય છે હૃદય. હવે અહીંયા જે હૃદય છે એમાં રૂ સમાયેલો છે, એટલા માટે જ આ શું લખાશે, તો કે હ વત્તા રૂ, બરાબર છે. પછી આવશે દ ય અને અ, આ પણ બે જોડાક્ષરો પણ છે હૃદય. હવે આગળ આપણે જોઈએ છીએ રકારવાળા જોડાક્ષરો. બસ રકારવાળા જોડાક્ષરો કેટલા છે, તો રકારવાળા જોડાક્ષરોના બે પ્રકારોમાં રકારવાળા જોડાક્ષરોનો સમાવેશ થાય છે. એને આપણે પૂર્વાધ રકારવાળા જોડાક્ષરો પણ કહીશું અને ઉત્તરાર્ધ રકારવાળા જોડાક્ષરો પણ કહીશું. આવું નામ શા માટે આવ્યું પૂર્વાર્ધ ઉત્તરાર્ધ, કેમ કે અહીંયા જે શબ્દમાં આવતો જે ર છે એ પૂર્વાર્ધમાં ઉચ્ચારાય છે ત્યારે પહેલાં એનો રનો ઉચ્ચાર થાય છે, ઉત્તરાર્ધની અંદર પછી થાય છે. આ કોઈ નિયમ તમારે યાદ નથી રાખવાનો, એ તમને ઉચ્ચારણમાં જ એનો ભેદ તમે જાણી શકશો. જેમ કે હું તમને એમ કહું અહીંયા, હવે તમને એમ કહું કે ધર્મ કર્મ સર્પ. હવે અહીંયા જે રેફ આવેલો છે એ રેફ છે એ વ્યંજનની પહેલાં મુકાય છે, ધ ર અને મ કર્મની અંદર, તો કે આ ર ર મ અને અહીંયા અ. તો જોયું વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આ જે મ છે એમાં જે ઉચ્ચારાતો ર છે એ પહેલાં લખાય છે. સર્પ, તો સર્પની અંદર જોઈએ છે અહીંયા સ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ને અ. હવે આ તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ તળપદી ભાષામાં તમે બોલો જોઈએ ધર્મ ધર્મ, કર્મ કર્મ, સર્પ સર્પ. અહીંયા ઉચ્ચારણની અંદર જ ધર્મ કર્મ સર્પ, એટલે આ જે વ્યંજન છે એમની પહેલા ર આવે છે, એટલા માટે જ એમને શું કહેવાય છે, પૂર્વાર્ધ રકાર વાળા જોડાક્ષરો જે ર છે પહેલા મુકાય છે. એટલા ઉત્તરાર્ધમાં જોઈ લઈએ તો ઉત્તરાર્ધમાં આવતો જે ર છે એ એ જે વર્ણ છે એમાં નીચે જોવા મળે છે, ક્ર બ્ર બ્ર વગેરે. હવે એ છે ર વ્યંજનની પછી મુકાય છે, જેમ કે ક ર અ, બ્ર હોય તો કે બ ર અને અ, ક્રમ તો ક્રમમાં ક ર અ મ અ,
ब्रह्म तो बर अ जोयु विद्यार्थी मित्रों आजे आपणे विभिन्न प्रकारना जोडाक्षरो नो आपणे विगते अभ्यास कर्यो। आशा राखू छू कि तमने खूब सरस मजानी आमां रस पड्यो हशे अने सरस घणुं बधुं शीखवा पण मळ्युं हशे।